અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. આજથી 13 વર્ષ પૂર્વે વર્ષ 2004માં બાકરોલ ગામનો વિકાસ કરવાના નામે ગામને આણંદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું, પરંતુ બાકરોલનો આણંદ પાલિકામાં સમાવેશ કર્યાના 13 વર્ષ બાદ પણ ગ્રામ પંચાયતનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી. બાકરોલના ગ્રામજનો પાસેથી માત્ર કરવેરા ઉઘરાવવામાં જ આણંદ નગરપાલિકાના સત્તાધીશોને રસ હોય તેમ જણાય આવે છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો બાકરોલ ગામના વિકાસને રૂંધવાનો પ્રયાસ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બાકરોલને નગરપાલિકામાંથી છૂટું પાડીને ફરીથી ગ્રામ પંચાયત આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અને જ્યારે અમને મહાનગરપાલિકામાં બાકરોલ ગામને એડ કર્યું ત્યારે અમારા ગ્રામજનોને એવું લાગ્યું કે ગામ કઈ નવી દિશા તરફ આગળ વધશે, પણ એ કંઈ પણ 13 વર્ષમાં અમને જોવા મળ્યું નથી. અને આ પાછળ મહાનગરપાલિકાનો એક જ ઉદ્દેશ્ય અમને દેખાઈ આવ્યો છે, એ છે કે જે આણંદમાંથી જે ગટર વ્યવસ્થાની સુએજનો અહીં ઠેલાવ કરવામાં આવે છે તે બાકરોલ ગામમાં જે અમારી ખેડૂતોની જમીન છે ત્યાં એમનો ફાયદો મળે એ એક જ ઇન્ટેન્સથી એ લોકોએ બાકરોલ ગામને મહાનગરપાલિકામાં એડ કર્યું હતું. જવાબદાર તો આમાં બધા સત્તાધારો જ આવે અને એમાં મહાનગરપાલિકા મેઇન જવાબદાર છે. અને બીજું કે એમને મોટા કરવેરા મળી રહે, બરાબર છે, અને તેથી તેમની ઇન્કમ બહુ સ્ટ્રોંગ થાય તે જ મોટું પરિબળ દેખાય છે. અને કરવેરા અમે ભરીએ છીએ, કોઈ એવું નહીં કે ગામમાંથી કોઈ કરવેરા ભરતું નથી, પણ સામે અમને સુવિધા ક્યાંય પણ મળી રહેતી નથી. હું પોતે 3 જીસેટ કોલેજની પાછળ રહું છું, ત્યાં છેલ્લા 10 મહિનાથી રોડ તમે જાઓ તો ગાડી લઈને તમારાથી નીકળાય નહીં એવી વ્યવસ્થા છે. ત્યાં 100 ઘરો હશે પણ કોઈ પણ એવું બાકી નહીં હોય કે જેને કરવેરો નહીં ભર્યો હોય, તો પણ અમને ત્યાં સુવિધા રસ્તાની મળતી નથી. આજે 2006-2020ની સાલ થવા આવી ત્યાં સુધી સરકાર વેરા પાવતીમાં, 7-12ની નકલમાં કે બાકરોલની કોઈ પણ ઓળખમાં, પોતાના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બાકરોલનું આણંદ કરી શકી નથી. બાકરોલનું બાકરોલ જ અત્યારે સ્થાપિત છે. બાકરોલનું જો કોઈ બી રેવન્યુ ડિપાર્ટમેન્ટથી માંડીને અને વેરા પાવતીથી માંડીને એમાં જો સરકાર બદલી શકતી ના હોય તો બાકરોલ લઈ જવાનો મતલબ શું છે? કોઈ દિવસે આ બે ગામને ઝઘડાવાની વાતો છે. આણંદે કોઈ દિવસ બાકરોલની માગણી કરેલ છે કે બાકરોલે કોઈ દિવસ આણંદમાં ભેરી જવાની વાત કરેલ છે? તો કે ના, આ બે ગામની અંદર સરકારે પોતાનો હસ્તક્ષેપ કરેલો છે અને એક ચોર એજન્ડાની જેમ બાકરોલને રાતોરાત આણંદમાં સમાવવામાં આવેલ છે. આજે બાકરોલની પ્રજાને ગટરનું ગંદુ પાણી આણંદનું અહીંયા ઠલવાય છે, જ્યારે ખેડૂતોની જમીન ઉપર ટીપી પાડી અને બિલ્ડરોને ફાયદા પહોંચાડવા માટે બાકરોલની ખેતી નષ્ટ કરી છે અને બાકરોલનું ગામનું નામ પતાવી દીધું છે. વિકાસના નામે આ લોકોએ બાકરોલના વિકાસના નામે મત લીધા અને એ જ વિકાસના નામે બાકરોલનું પતન નોંધ્યું છે. જવાબદાર આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ગામને સ્વીકારવામાં આવ્યું ન હોય તેમ આજે પણ ઈ ધારાના રેકર્ડ પર 7-12ના ઉતારાઓમાં બાકરોલ ગામ તરીકે ઉલ્લેખ થાય છે. તેમજ મહેસૂલી રાહે પણ બાકરોલને મામલતદાર ગ્રામ્ય કચેરીના હસ્તક રાખવામાં આવ્યું છે. રેકર્ડ પર પણ બાકરોલ ગામને આણંદ શહેરમાં દર્શાવવામાં આવ્યું નથી, તો પછી બાકરોલ ગામને આણંદ શહેરમાં ભેળવવાનો કોઈ મતલબ રહેતો નથી તેવા આક્ષેપો સાથે બાકરોલ ગામનો વિકાસ રૂંધાતા ગ્રામજનો તેમજ NRI નાગરિકો દ્વારા બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાંથી છૂટું પાડીને બાકરોલ ગ્રામ પંચાયત ફરીથી સ્થાપિત કરવા માટે ભારે રોષ સાથે માંગ કરાઈ છે. કોઈ બાકરોલનો વિકાસ કરેલ નથી અને ગેરરીતિઓ થયેલી છે અને બાકરોલ ગામમાં 500 સોસાયટીઓ છે, એમાં 200 લીગલી છે, ગેરકાયદેસર પૈસા લૂંટે છે આ લોકો ભાજપના સત્તાધીશો અને કોઈ કામ કરતા નથી અને ગેરકાયદેસર આકારણીઓ કરે છે. જેનું 25 લાખ રૂપિયા આકારણી હોય એની જોડે 1500 રૂપિયા લેવામાં આવે છે અને જેનું 15 લાખ રૂપિયા આકારણી હોય એની જોડે 2500 વસૂલે છે. એટલે પ્લસ માઇનસ આ લોકો કરે છે. આ ભાજપના લોકો ચોર જ છે. અમે ખુદ મારો મિત્રનું રેકર્ડ સુધારી રહ્યું છે. અમારે તો બાકરોલ ગામ પાછું જોવે અને ઠરાવ બી થયેલો છે કે અમારે આણંદ નગરપાલિકામાં સમાવેશ નહીં કરવામાં આવે એવો અમારે ગ્રામ પંચાયતમાં 2002માં જ્યારે ઇલેક્શન થયું ત્યારે ઠરાવ થયેલો છે. અમે આંદોલન કરીશું અને અમે ઇલેક્શન બે અમને બાકરોલ ગામમાં જે રાજકીય પાર્ટી છે એ અમને સાથ હાલશે તો અમે મત આપીશું, ન કે અમે મત બી નહીં આલીએ. અમારો મુદ્દો એવો છે કે જ્યારથી આણંદ નગરપાલિકામાં અમારું ગામ સમાવેશ કર્યો ત્યારથી અમારા 1 નંબરના વોર્ડની અંદર જે અમને તકલીફ પડે છે, પાણીની સુવિધા, રોડની સુવિધા, પાણી માટે અમારા આગળના અગાઉના જે મેમ્બર હતા એમણે હાઈકોર્ટની અંદર
અપીલ કરીને હાઈકોર્ટે જે હુકમ કર્યો અને એના હાઈકોર્ટના હુકમ બાદ જે બોર બનાવવામાં આવ્યો છે એ વાતને આજે લગભગ 5 વર્ષ થઈ ગયા, એને હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. પાણી એટલે અમારે એક બેડું પાણી ભરવું હોય તો અમારે મોટર ચાલુ કરવી પડે, બરાબર છે. અમારા ઘરની અંદર એ જે નળ છે, પાણીનો નળ, એ 3 ફૂટ નીચે ખાડામાં છે. એ પાણી અમારે પાણી નળમાં નળ આગળ નળ નથી, ખાલી ભૂંગરું છે, છતાંય પાણી એક ટીપું પડતું નથી. એ જ્યારે પાણીનું જ્યારે બોરમાંથી છોડવામાં આવે એ પાણીનો અમારે લાભ લેવો હોય તો અમારે ફરજિયાત મોટર ચાલુ કરવી પડે છે અને અમારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.